गुड मॉर्निंग फ्रेंड्स, BCSM 6 पाइथन जेमा आपणे आगळ वधीए। आपणा बे टॉपिक बाकी रहे छे, एमनो एक टॉपिक आपणे आजे लई छी अने पछी एक नेक्स्ट लेक्चरमां लेशुं। त्यार पछी आपणे पाइथन नो सिलेबस पूरो करशुं। पाइथन नो मटीरियल आपने सेंड करी दीधेल छे, पाइथन ना एमपी क्वेश्चन पण आपने सेंड करी दीधा छे अने पाइथन नो सिलेबस आपणे नेक्स्ट लेक्चरमां पूरो करशुं। अने अत्यारे તાજેતરમાં આજનો જે ટોપિક છે આપણે લેવાનો છે, પેલા સિલેબસ બાજુ નજર રાખી દે, એક HTML જનરેટર્સ અને મેલ મર્જ બે વસ્તુ આપણે બાકી રહી છે, એમાંથી આજ HTML જનરેટર્સ આપણે જોવાનું છે। તો સૌથી પહેલા HTML જનરેટર્સ ફોર એનીવન હુ વોન્ટ્સ ટુ જનરેટ HTML વિથ પાયથન। પાયથન છે, HTML, જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન્સ, XML, બધી જગ્યાએ પાયથન સપોર્ટ કરે છે। હાઇપરસ્ક્રિપ્ટ લાઇબ્રેરી ઓફ જાવાસ્ક્રિપ્ટ વર્લ્ડ ડેવલપ વિથ ડી જેંગો ઇન માઇન્ડ। આ ડી જેંગો જે છે એ પાયથનનું ફ્રેમવર્ક છે, ડી જેંગો, બરાબર। ડી જેંગોની અંદર વેબ સ્ક્રિપ્ટ અથવા વેબ ડેવલપમેન્ટ માટે આ ડી જેંગો ફ્રેમવર્કનો ઉપયોગ થાય છે। એમાં પહેલાં તો તમારે પાયથનનો પ્રોગ્રામ કરવા માટે HTML જનરેટર ઇન્સ્ટોલ કરવું પડશે, એટલે ઇનબિલ્ટ લાઇબ્રેરી જ છે HTML જનરેટર્સની। પીપ ઇન્સ્ટોલ HTML અંડરસ્કોર જનરેટર્સ, તમે જેવું એન્ટર કરશો એટલે એમના જે પેકેજ છે એ બધા રનિંગ મોડમાં આવી જશે। પછી તમારે કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય HTML જનરેટર્સનો, તો કે ઇમ્પોર્ટ HTML જનરેટર્સ એઝ એ એચ, એનો પ્રોગ્રામ જોઈએ આપણે। યુ મે એવરી વન ફોર સિંગલ સ્ટેટિક પેજ એક બનાવેલું છે પાયથનની અંદર, બરાબર। બિંગ એ લાઇક એની અધર ડેવલપમેન્ટ સિન્ટેક્સ ફોર ક્રિએટિંગ ટેબલ ઇન HTML, તો શું કર્યું છે જુઓ HTMLનું પાયથનની અંદર, એક પાયથન ઇઝ એમેઝિંગ HTML ટેબલ એક ક્રિએટ કરેલું છે આસ્કી કરીને। પછી એની લૂપ છે ફોર નંબર ઇન રેન્જ 33 to 48, એટલે 33 થી 48 સુધીના આસ્કી કોડ જનરેટ કરેલા છે। સિમ્બોલ ઇક્વલ ટુ CHR, આ શું કામ કરે છે, તો કે આસ્કી કોડનો સિમ્બોલ કન્વર્ટ કરવાનું કામ કરે છે CHR, એટલે દેટ મીન્સ કેરેક્ટર, અને બ્રેકેટમાં નંબર, એટલે 33 થી 48 નંબર સુધી ટેબલમાં ડેટા છે। જુઓ કે આ સિમ્બોલ નાખી એન્ટર કરીએ તો એની આસ્કી 33 છે, એવી રીતે આસ્કી લેટર છે તો કેપિટલ એ માટે 65, સ્મોલ માટે 97, જે તમને ખ્યાલ છે, બરાબર। એની આખી HTML આસ્કીની ફાઇલ બનાવેલી છે, રાઇટ મોડમાં ઓપન કરેલી છે, આની અંદર ફાઇલ હેન્ડલિંગનો સાથે પણ કન્સેપ્ટ ક્લિયર થાય છે। સ્ટેપ્સ ટુ ફોલો ફાઇનલ જનરેશન, ગેટ ધ ડેટા ફોર ધ ટેબલ આસ્કી કોડ, ઇચ વેલ્યુ ઇઝ કેલ્ક્યુલેટેડ, કીપ લૂપ્સ ઓવર એ નંબર ઓફ રોઝ ઇન ધ ટેબલ, ફીડ ધ ડેટા HTML ટેબલ, સેવ ધ જનરેટર HTML કોડ .html ફાઇલ, ઓપન એ ફાઇલ ઇન બ્રાઉઝર। આઉટપુટ શું છે, જુઓ આ રીતે આઉટપુટ એનું આપેલું છે, આસ્કી સિમ્બોલ બધા નાખેલા છે, એની સામે એની આસ્કી વેલ્યુ, એવી રીતે કેરેક્ટર એન્ટર કરેલા છે એની સામે પણ એની આસ્કી વેલ્યુ। તમને જે ખ્યાલ છે કે કેપિટલ એ એટલે 65, કેપિટલ બી 66, અને કેપિટલના બધા પૂરા થયા પછી સ્મોલ માટે એનું 97 છે, બી સ્મોલ માટે 98 છે। તો કામ મેઇન વસ્તુ એ છે કે આની અંદર ડી જેંગો ફ્રેમવર્કનો ઉપયોગ કરી શકાય। બિંગ એ લાઇક એની અધર ડેવલપર, આઈ ડુ નોટ હેવ અ પેશન્સ, સો દેર ઇઝ અ કોડ રિટન ઇન HTML પેજ યુઝિંગ પાયથન સ્ક્રિપ્ટ, બિફોર લુકિંગ ધ કોડ યુ શુડ નો ધ બેઝિક સિન્ટેક્સ ઓફ ક્રિએટિંગ ટેબલ ઓફ HTML। આ ઉપરનો પ્રોગ્રામ છે જેની અંદર આપેલો છે, અને પાયથન ઇઝ એમેઝિંગ HTML ટેબલ TR, TH, કેરેક્ટર, આસ્કી વેલ્યુ, આ જે કાંઈ ઓપ્શન આપેલા છે એ બધા ઓપ્શન છે, એ સ્ટ્રીંગ ટેબલ ટેબલ ક્રિએટ કરવાના છે, પછી 33 થી 48 રેન્જ આપેલી છે, ત્યાર પછી સ્ટ્રીંગ ટેબલ નામનો એક વેરિયેબલ લીધેલો છે અને એની સાથે એને રો વાઇઝ ટેબલ ડિસ્પ્લે કર્યું છે, પછી ફાઇલને એક ઓપન કરેલી છે, એ આસ્કી HTML .table.html રાઇટ મોડમાં ઓપન કરી, HS.write, અને પ્રિન્ટ કરીને છેલ્લે HTML ટેબલને પ્રિન્ટ કરાવી દીધેલું છે। એટલે કહેવાનો મતલબ એ છે કે પાયથન છે એ HTML સાથે, જાવાસ્ક્રિપ્ટ સાથે, XML સાથે, બધા સાથે વર્ક કરે છે,
અને એની અંદર એક ડી જેંગો ફ્રેમવર્ક, અત્યારનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાયથનની અંદર ફ્રેમવર્કમાં કામ થતું હોય તો ડી જેંગો ફ્રેમવર્ક છે. ડી જેંગો ફ્રેમવર્ક દ્વારા કોઈ પણ વેબ એપ્લિકેશન કે વેબસાઇટને કે વેબની કોઈ પણ વસ્તુને કરી શકાય છે પ્રોગ્રામિંગ. અને આપણે વાત થઈ હતી લાસ્ટ ટાઈમ પણ કે પાયથન છે એ ડેસ્કટોપ એઝ વેલ એઝ વેબ બંને એપ્લિકેશન્સ માટે અથવા બંને લેંગ્વેજ માટે પાયથન છે એ અત્યારની જબરદસ્ત લેંગ્વેજ આપેલી છે. અને આ કોડ દ્વારા પાયથન છે HTML સાથે પણ કામ કરે છે. એની અંદર ઇનબિલ્ટ લાઇબ્રેરી છે જે તમને કીધી કે પીપ ઇન્સ્ટોલ HTML અંડરસ્કોર જનરેટર્સ, આ તમારે પહેલાં ઇન્સ્ટોલ કરવું પડે પાયથનની અંદર. એટલે તમારે સીધું પાયથન 3.9.1 છે તમારી પાસે ઓલરેડી અવેલેબલ જ છે ત્યાં, તો એની અંદર તમે લખો એટલે ઓલરેડી એના પેકેજો છે એ બધા ઇન્સ્ટોલ થવા મળશે. નેટ કનેક્ટિવિટી સ્ટાર્ટ રાખવાની છે અને ત્યાર પછી પાયથન જેવું ઇન્સ્ટોલ થાય પછી પાયથનના કોઈ પણ પ્રોગ્રામ કરવા હોય તો તમારે પહેલી લાઈન લખવી પડે ઇમ્પોર્ટ HTML અંડરસ્કોર જનરેટર એઝ એચ. એટલે કોઈ પણ ઓબ્જેક્ટ બનાવી શકે, એચ એ બી છે તમારે બનાવવાનું હોય, પણ આ રીતે પહેલાં પાયથન ઇન્સ્ટોલ કરવું પડશે, એના નેટ કનેક્ટિવિટી ચાલુ રાખવી પડશે, એના પેકેજ બધા રન થવા જોશે, ત્યાર પછી પાયથનનો HTML સાથેના કોઈ પણ પ્રોગ્રામ માટે ઇમ્પોર્ટ HTML અંડરસ્કોર જનરેટર્સ એઝ એ ઓબ્જેક્ટ જે કાંઈ તમારે બનાવવાનું હોય. તો આ રીતે જે છે એ પાયથન HTML જનરેટર સાથે કામ કરે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું મેલ મર્જ અને ત્યાર પછી આપણે પાયથનનો સિલેબસ પૂરો કરશું. યુનિવર્સિટી હજી સુધી પરીક્ષા મોકૂફ રાખી છે, કેન્સલ નથી ગઈ, એટલે હવે પછીનું ટાઈમ ટેબલ જે તમારી ડેટ હતી મેમાં એ ડેટ પ્રમાણે હવે એક્ઝામ લેવાશે નહીં અત્યારે, અને પોસ્ટપોન કરેલી છે. અત્યારે તમામ એક્ઝામો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મોકૂફ રાખેલી છે, જેની ખાસ નોંધ લેવી. ઓકે, થેન્ક યુ ઓલ.